हेलो फ्रेंड्स, हूँ डॉक्टर चिराग वी ठक्कर फरी तमारी समक्ष हाजर छू अने हूँ आज घूंटणना घसारा ने लगती माहिती आपीश। मारी साथे मारा एक मित्र छे जेमने अमुक सवाल छे घूंटणना घसारा ने लगता, तो लेट अस बिगिन प्लीज। डॉक्टर साहेब, लोकोने घूंटणनो घसारो केवी रीते थाय छे? घूंटणनो घसारो केवी रीते थाय छे? घूंटणनो घसारो થવાના ઘણા કારણો છે। સૌથી પહેલા આપણે એવા કારણો ગણીએ અને જાણીએ કે જે આપણા કંટ્રોલમાં નથી, જેમ કે આર્થરાઇટિસ। આર્થરાઇટિસની અમુક ટાઈપ્સ છે, રુમેટોઇડ આર્થરાઇટિસ, ગાઉટી આર્થરાઇટિસ, સેપ્ટિક આર્થરાઇટિસ। આ બધા આર્થરાઇટિસમાં અમુક રોગો ઓટો ઇમ્યુન હોય છે કે જેની ઉપર આપણો કોઈ કંટ્રોલ નથી હોતો, પેશન્ટનો કોઈ કંટ્રોલ નથી હોતો, તો એ આર્થરાઇટિસના લીધે ઘૂંટણનો ઘસારો લાગી શકે। ક્યારેક આપણને માર પડ્યો હોય, એટલે કે આપણે પડી ગયા હોઈએ અથવા આપણને આપણું એક્સિડન્ટ થયું હોય, તો એ ટાઈમમાં આપણા ઘૂંટણને જો ઈજા પહોંચી હોય તો એના લીધે ઘસારો લાગી શકે। વજન વધારે હોય, અમુક પેશન્ટ્સ ઓબેસિટીના શિકાર હોય છે, વજન વધારાના લીધે ઘૂંટણ ઉપર લોડ આવવાના લીધે ઘસારો થઈ શકે છે। ઇન્ડિયન પેશન્ટ્સ માટે આ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે ઇન્ડિયન સ્ટાઇલના ટોયલેટ યુઝ કરવાથી, લાંબો સમય નીચે પલાટી વાળીને બેસવાથી, જેમ કે આપણે જ્યારે પૂજા કરવા બેસીએ, કપડાં વાસણ કરવા આપણા ઘરના સ્ત્રીઓ બેસતા હોય છે, કચરા પોતું, પૂજા, નમાઝ બધું જ આપણે નીચે બેસીને કરતા હોઈએ છીએ, આપણે ટેબલ ખુરશીનો બને એટલો ઓછો ઉપયોગ કરીએ છીએ, એના લીધે પણ ઘૂંટણ ઘસાય છે। અને સૌથી મહત્ત્વનું કે ઉંમર જેમ વધે એમ કેલ્શિયમ શરીરમાં ઓછું થાય, કેલ્શિયમ ઓછું થાય એટલે હાડકાં પોચા અને પોલા થાય, જેને આપણે ઓસ્ટિયોપિનિયા અથવા ઓસ્ટિયોપોરોસિસ તરીકે ઓળખીએ છીએ। એ સ્થિતિમાં પણ હાડકાં પોલા અથવા પોચા થવાના લીધે હાડકાં એકબીજાની ઉપર ઘસાય અને ઘૂંટણનો ઘસારો થાય, એસ્પેશિયલી એવા લેડીઝમાં કે જે લોકો મેનોપોઝ થઈ ચૂક્યું હોય છે। ઓકે, મારો બીજો સવાલ છે, આ ઘસારો ન થાય તે માટે શું કાળજી લેવી જોઈએ? ઘણો સારો સવાલ છે, પ્રિવેન્શન, પ્રિવેન્શન ઇઝ ઓલવેઝ બેટર ધેન ક્યોર। ઘસારો ન થાય એની માટે થોડું વ્યવસ્થિત રીતના હું સમજાવું કે એક જીવનશૈલી સુધારવાની જરૂર છે આપણે। ઇન્ડિયન સ્ટાઇલ ઓફ ટોયલેટ બંધ કરી દેવાના, વેસ્ટર્ન સ્ટાઇલ યુઝ કરવાનો, નીચે બેસીને જે પણ આપણે ક્રિયાઓ કરતા હોઈએ જો બને અને પોસિબલ હોય તો એ ઉપર બેસીને કરીએ, ટેબલ ખુરશી પર બેસીને કરીએ, પલંગ પર બેસીને કરીએ। ઝાડું પોચા માટે પણ હવે આપણી પાસે બાઈઓ રાખી શકીએ છીએ, અથવા આપણી પાસે એવા અમુક ઇન્સ્ટ્રુમેન્ટ્સ આવ્યા છે કે જે આપણે ઊભા ઊભા આપણે કચરો વાળી શકીએ અને પોતું કરી શકીએ, તો એનો ઉપયોગ કરીએ આપણે। વ્યવસ્થિત કેલ્શિયમના સપ્લિમેન્ટ્સ ઉંમર વધે એટલે તમારા ડૉક્ટર પાસે જઈને અથવા તમારી નોલેજ પ્રમાણે કેલ્શિયમ સપ્લિમેન્ટ્સ ચાલુ કરીએ આપણે, કે જેનાથી આપણા હાડકાં પોચા અથવા પોલા થવાથી બચે અને આપણને ફ્રેક્ચર્સ થવાથી પણ બચી શકીએ અને ઘસારાથી પણ બચી શકીએ। ઓબેસિટીને કંટ્રોલ કરીએ, વજન ઘટાડો કરીએ, ચાલવાનું રાખીએ રેગ્યુલરલી, ચાલવાથી ઘૂંટણો સ્ટ્રોંગ થાય છે। લોકોમાં એવી માન્યતા છે કે બહુ ચાલવાથી ઘૂંટણ ઘસાય છે, બટ ધેટ ઇઝ રોંગ। ચાલવાથી ઘૂંટણની આસપાસના મસલ્સ સ્ટ્રોંગ થાય છે એટલે ઘૂંટણનો ઘસારો ઇન્ફેક્ટ ચાલવાથી બચતો હોય છે, અને થયા પછી ઘૂંટણનો ઘસારો થયા પછી જો માણસ ચાલે છે તો એનાથી ઘૂંટણનો ઘસારો વધશે, એ વાત સાચી છે। પણ જ્યારે ઘસારો નથી સેટિંગ થયો, આપણે યંગ હોઈએ, એ ટાઈમે જો આપણે ચાલવાની આદત રાખીએ છીએ તો આપણા ઘૂંટણો ઘણા સ્ટ્રોંગ અને વ્યવસ્થિત રહેશે। અને જો કોઈ આર્થરાઇટિસ હોય, રુમેટોઇડ, ગાઉટી આર્થરાઇટિસ, સેપ્ટિક આર્થરાઇટિસ, તો એની વ્યવસ્થિત ટ્રીટમેન્ટ લઈએ ટાઈમસર અને ડૉક્ટરને બતાવીએ। મારો છેલ્લો સવાલ છે, જી, ઘૂંટણ જો તમારી સાથે તમારી પાસે ઘૂંટણનો દુખાવો લઈને દર્દી આવે તો તમે શું ટ્રીટમેન્ટ આપી શકો? વેરી ગુડ, ઘૂંટણના દર્દ સાથે પેશન્ટ જ્યારે પણ આવે છે તો એની ટ્રીટમેન્ટ ફેઝ વાઇઝ થાય, ઘૂંટણના ઘસારાની ટ્રીટમેન્ટ ઘૂંટણના ઘસારાના સ્ટેજ પ્રમાણે થાય, સ્ટેજ 1, 2, 3, 4, 5। સ્ટેજ 1 જે ઘસારો હોય, યુઝ્યુઅલી ડૉક્ટર અથવા પેશન્ટને ખબર ના પડે, એ નોર્મલ દુખાવા સાથે આવે જે ક્યારેક ક્યારેક થતો હોય, તો એમાં ડૉક્ટર મામૂલી ટ્રીટમેન્ટ આપશે, જેમ કે દુખાવાની ગોળી અથવા કોઈક જાતની શેક કરવાનું કહેશે। સ્ટેજ 2 જેની અંદર સહેજ ઘસારો સેટિંગ થયો છે, ડૉક્ટરને ખબર પડે છે, એક્સરે ઉપર દેખાય છે, એટલે એવા કેસીસમાં અમે લોકો ફિઝિયોથેરાપી કરાવીએ છીએ પેશન્ટ પાસે, કે જેથી આસપાસના મસલ સ્ટ્રોંગ થાય ઘૂંટણની આજુબાજુના, અમુક જાતના શેક કરાવીએ છીએ અને અમુક ટેબ્લેટ્સ આપીએ છીએ કે જેનાથી દુખાવો ઓછો રહે અને ઘસારાનું જે પ્રમાણ છે એ ઓછું થાય અથવા સ્ટેગ્નેટ થઈ જાય આગળ ના વધે। સ્ટેજ 3 કે જેમાં પગ ધીમે ધીમે વાકો થવાનું ચાલુ થાય છે,
તો એવા સ્ટેજમાં અમે લોકો પેશન્ટને ઇન્જેક્શન્સ આપતા હોઈએ છીએ, અમુક લ્યુબ્રિકેશનના, અમુક બીજી જાતના ઇન્જેક્શન્સ હોય છે એ આપતા હોઈએ છીએ, ફિઝિયોથેરાપી કરાવીએ છીએ, અમુક બ્રેસીસ આવે છે, પાટા પહેરવાના આવે છે કે જેનાથી પગ થોડો ધીમે ધીમે સીધો થાય, અને ચાલવાની કસરતને ફિઝિયોથેરાપી આપતા હોઈએ છીએ. સ્ટેજ ફોર કે જ્યારે આપણે આ બધું જ કર્યા બાદ પેશન્ટ સ્ટેજ ફોરમાં જતું રહે છે, પેશન્ટનું ઘૂંટણ વધારે ને વધારે કસાતો જાય છે, તો સ્ટેજ ફોર અથવા સ્ટેજ ફાઇવમાં જ્યારે પેશન્ટ આવે તો આપણી પાસે ઘૂંટણને સીધા કરવા માટેની, જો ઓછો કસારો હોય, યંગ પેશન્ટ હોય થોડુંક અને સ્ટેજ ફોર સાથે આવે છે, તો મારે એનો ઘૂંટણ બચાવવો હોય છે, તો એવા કેસીસમાં હું પગ વાંકો જે થયો છે એને સીધો કરવાની કોશિશ કરું છું. એને અમે હાઈ ટીબીએલ ઓસ્ટિયોટોમી કરીને એક ઓપરેશન હોય એ કરતા હોઈએ છીએ. અને જો વધારે ઉંમરનું પેશન્ટ આવે આપણી પાસે વધારે કસારા સાથે સ્ટેજ ફોર સાથે, તો આપણે ની રિપ્લેસમેન્ટ કરતા હોઈએ છીએ. થેન્ક યુ વેરી મચ ગાઈઝ.